રાઠોડ ધોરણ સાતની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છીએ રિવિઝન લેક્ચર. તો રિવિઝન લેક્ચરની અંદર આપણે ધોરણ 6 અને ધોરણ 7ની પેપર સ્ટાઇલ છે એ સરખી છે જેનો વિડિયો તમે જોવો. પેપરનું સિલેબસ એટલે કે પેપર સ્ટાઇલ જે છે એ પેપર સ્ટાઇલ કેવી હશે તો પેપર સ્ટાઇલ વિશે જોઈએ. તો પેપર સ્ટાઇલની અંદર પ્રશ્ન 1-10 ખાસ પ્રશ્નના ક્રમ યાદ રાખજો કેમ કે ક્રમ સળંગ છે એટલા માટે. પ્રશ્ન 1-10 વિકલ્પ હશે, ત્યારબાદ પ્રશ્ન 11-18 ખાલી જગ્યા હશે એટલે કે એની આઠ સંખ્યા થાય, આઠ ખાલી જગ્યા હશે. અને આ બધા પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે, કોઈ પણ જવાબ તમે છોડી શકશો નહીં, એટલે બધા પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે. ત્યારબાદ પ્રશ્ન 19-26 ખરા ખોટા છે અને આમની અંદર ખરા ખોટામાં વિકલ્પ તમને બે જ આપે. જો વિકલ્પમાં ચાર વિકલ્પ હશે, ખાલી જગ્યામાં ચાર વિકલ્પ હોય, પરંતુ ખરા ખોટાની અંદર બે જ વિકલ્પ હોય, ખરું અને ખોટું. તો આવા વિકલ્પ છે એ 19-26 હશે, તો એના પ્રશ્નનો ક્રમ યાદ રાખજો. ત્યારબાદ 27 અને 28, જો પ્રશ્ન બે છે, પ્રશ્ન નંબર 27 અને પ્રશ્ન નંબર 28 જોડકાનો છે અને આ યાદ રાખજો, એક જોડકાના માર્ક છે 3 માર્ક. 27મું જોડકું છે એ 3 માર્કનું છે, 28મું જોડકું એવી રીતે 3 માર્કનું છે, એટલે કે 3-3 બંને જોડકાના કેટલા માર્ક થયા, 3 અને 3 6 માર્ક એના થઈ ગયા. એટલે આ એક જ જે છે એ 3 માર્કનું છે, બાકી બધા પ્રશ્નોના એક એક માર્ક જ રહેલા છે. તો એ પ્રશ્ન 27મું જોડકું અને 28મું જોડકું બંને જોડકા લખવા પણ ફરજિયાત છે, એક જોડકાના 3 માર્ક. પ્રશ્ન 29-32, પ્રશ્ન 29-32 એક શબ્દના પ્રશ્ન છે, એટલે વિકલ્પ ટાઈપ પણ કહી શકાય કે એક શબ્દમાં જેનો જવાબ આવતો હોય, તો એવા 4 પ્રશ્નો છે. તો 29-32 એટલે એ પ્રશ્નોની સંખ્યા થઈ 4. એવી જ રીતે 33-36 એક વાક્યના પ્રશ્નોના જવાબ છે, તો એ પ્રશ્નોની સંખ્યા પણ 4 છે. તો આ રીતે આપણે પરીક્ષાનું જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ ગૂગલ ફોર્મ ની અંદર આ રીતે પૂછાયેલી હશે. તો એ પ્રશ્ન તમારે એમની અંદર એક પ્રશ્ન થી લઈ 36 પ્રશ્ન છે એ 36-36 પ્રશ્ન તમારે લખવાના છે, ત્યારે તમને એમાંથી કુલ માર્ક આના કેટલા છે 40, એટલે તો તમને આના કુલ માર્ક છે એ કુલ માર્ક ગુણ 40, તો એ તમને કુલ ગુણ 40 છે એ મળશે. જો પ્રશ્ન કોઈ સ્કીપ કરશો કે ખોટો જવાબ હશે તો એ બાર થઈ જશે. તો આ રીતની આપણી પેપર સ્ટાઇલ છે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. પછી આપણે છે એ પ્રકરણ 1 થી રિવિઝનની શરૂઆત કરીએ છીએ. પેપર સ્ટાઇલ જોયા બાદ હવે આપણે છે એ રિવિઝનની શરૂઆત કરીએ છીએ અને આ રિવિઝનની અંદર આપણે જોઈએ પ્રકરણ નંબર 1, જેમની અંદર આપણે આ રિવિઝનોની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે પ્રશ્નો પ્રકરણની અંદર મહત્વના અને પરીક્ષાલક્ષી પ્રશ્નો છે એને જ આપણે છે એ મહત્વ આપીએ છીએ, એટલે ખાસ શાંતિથી અને ધ્યાનથી સાંભળજો, જેના કારણે પરીક્ષાની અંદર તમે સારા માર્ક છે એ મેળવી શકો. તો આ માટે તમે છે એ ધ્યાનપૂર્વક છે એ સાંભળતા જજો. તો પ્રકરણ 1ની અંદર પૂછાયેલા પ્રશ્નો કે જેમની અંદર આપણે જોયું કે જેમાં એક શબ્દના વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા અને એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે, તો જે પ્રકરણની અંદર અગત્ય ધરાવે છે એવા પ્રશ્નોને આપણે લેશું. તો એમની અંદર પહેલો પ્રશ્ન છે, રાજપૂતો કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું? તો કે રાજપૂતોએ વિદેશી આક્રમણોથી 500 વર્ષ સુધી છે એ 500 વર્ષ સુધી બચાવ્યું હતું, એટલે કે જ્યાં સુધી રાજપૂતોનો શાસનકાળ હતો ત્યાં સુધી એમને બચાવ્યું હતું. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? કે ગુજરાતની અંદર મલાવ તળાવ છે એ ધોળકામાં આવેલું છે અને આના માટે એક પંક્તિ પણ છે એ પ્રસિદ્ધ થઈ છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાવ. તો એ મલાવ તળાવ છે એ ધોળકામાં આવેલું છે, એ બાબત ખાસ યાદ રાખજો. ત્યારબાદ ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો જોઈએ, તો કે રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, તો આપણી ખાલી જગ્યાનો જવાબ છે ઉદયમતી. અને ત્યાર પછી તો કે ખાલી જગ્યા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો, તો કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક
હતો. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો જે છે એ તમને વિકલ્પની અંદર પૂછાઈ શકે છે, x દના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. એટલે ખાલી જગ્યા વિકલ્પ અને x શબ્દના પ્રશ્નો છે એ એક સમાન જેવા જ છે, એટલે એના કારણે આ પ્રશ્નો તમને છે એ આડાઅવળા પૂછાઈ શકે છે. એટલે એ બાબત પણ ખાસ ધ્યાન આપજો, જેના કારણે તમને છે એ ખાલી જગ્યામાં આવે, વિકલ્પમાં આવે કે પછી એક શબ્દમાં આવે તો તમને એ આવડી જાય. ત્યારબાદ હવે આપણે ખરા ખોટા જોઈએ છે, અને ખરા ખોટાની અંદર તમને જણાવી દઉં તો કે બીજા બધામાં છે એ ચાર વિકલ્પ, ત્રણ વિકલ્પ અને ખરા ખોટાની અંદર બે જ વિકલ્પ આવશે, એક ખરું અને બીજું ખોટું. કેમ કે આપણું વિધાન કા સાચું હશે કા ખોટું હશે, એટલે એમાં બે જ વિકલ્પ હશે. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ તો કે રાજપૂત યુગ દરમિયાન રાજપૂત રાજાઓએ હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી, એટલે કે હિન્દુ સંસ્કૃતિઓને છે એ આગળ ફેલાવો કરેલો હતો. પ્રજ્વલિત રાખવી એટલે એમને એમને એમ જ રાખવી, તો આ વિધાન સાચું છે. હિન્દુ રાજાઓએ છે એ રાજપૂત રાજાઓએ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી. અજયપુર નામનું નગર અજમેરના નામથી ઓળખાય છે, તો એ વિધાન ખોટું છે. કેમ કે આ જે અજયમેરના નામથી નથી ઓળખાય છે, પણ એમનું પહેલું નામ અજયપુર ન હતું. આ વિધાન ખોટું એટલે થાય છે કે એનું નામ અજયપુર નહોતું, પ્રાચીન સમયની અંદર એને અજયમેરુ નામનું નગર હતું. અજયમેરુ નામનું નગર આજે અજમેર તરીકે ઓળખાય છે, પણ આપણા અહીંયા વિધાનમાં અજયપુર આપેલું છે, તો એ અજયપુર હોવાને કારણે આ વિધાન છે એ આ વિધાન ખોટું બને છે. એટલે એ બાબત પણ સમજવી જોઈએ. જો આપણે ખરા ખોટાની અંદર તમે વાક્યને બરોબર સમજી જાશો એટલે તમારા ખરા ખોટા ક્યારેય ખોટા પડશે નહીં, એનો જવાબ તમને છે એ આવડતો જ હશે. ત્યારબાદ ચંદેલો બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિ, ખાસ યાદ રાખજો, જેજાક ભુક્તિ નામે ઓળખાયું. એટલે તમને આ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું, તો કે ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય હતું એ પાછળથી જેજાક ભુક્તિ નામે છે એ ઓળખાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે ઈસવીસન 700 થી 1200, સમયગાળો ખાસ યાદ રાખજો, ઈસવીસન 700 થી 1200 વચ્ચેના 500 વર્ષનો સમયગાળો રાજપૂત યુગ કહે છે. હવે જો આ અને પેલો વિકલ્પ, તો રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને બચાવ્યું હતું, તો 500 વર્ષ. તો રાજપૂત યુગ કેટલા વર્ષ હતો, તો કે ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધીનો સમયગાળો રાજપૂત યુગ ગણાય છે. તો એને જો 500 વર્ષ રાજ કર્યું, તો એને જ્યાં સુધી રાજ કર્યું ત્યાં સુધી એમને વિદેશી આક્રમણોથી વિદેશી પ્રજાતિ છે એ ભારતના પ્રદેશને છે એ હિન્દુસ્તાનના પ્રદેશને આ રાજપૂત રાજાઓએ છે એ બચાવેલો હતો. એટલે આ 500 વર્ષનો જે સમયગાળો છે 700 થી 1200, તો એ સેના તરીકે ઓળખાય છે, તો કે એ રાજપૂત યુગ છે, એ રાજપૂત યુગ કહે છે અથવા રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રકરણ એક ની અંદર આ મહત્વના પ્રશ્નો આટલા જ હતા. હવે આપણે આગળનું પ્રકરણ જોઈએ, બે. કેટલાનું પ્રકરણ છે? પ્રકરણ બીજું. તો પ્રકરણ બીજાની અંદર આપણે જોઈએ છે કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી, તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહરરાય અને બુકારાય છે, તો આ બંને ભાઈઓ હતા. તો આ બંને ભાઈઓ દ્વારા વિજયનગરની સ્થાપના થઈ હતી, અને એ પણ પોતાના ગુરુના કહેવા પ્રમાણે છે એને આ વિજયનગરની સ્થાપના કરેલી હતી. અને તમે પ્રકરણની અંદર વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ પણ આવે કે સરસ્વતી નદીના કિનારે પોતાના ગુરુના આદેશ અનુસાર જે એક આ નવા નગરની સ્થાપના કરી અને એનું નામ વિજયનગર રાખવામાં આવ્યું. તો હરિહરરાય અને બુકારાય દ્વારા આ વિજયનગર સામ્રાજ્ય છે એ સ્થાપેલું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું, તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં થયું હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં થયું હતું. કેમ કે પાણીપતના 3 યુદ્ધો થયા છે, તો એ 3 યુદ્ધો થવાને કારણે પહેલું યુદ્ધ છે એ 1526માં થયું હતું. ખાસ સાલ યાદ રાખજો. પછી ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો જોઈએ તો કે ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પર પડી જવાથી કુતુબદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. જો ખાસ અહીંયા ખાલી જગ્યા કઈ છે આપણે, ખાલી જગ્યા છે 1210, ઈસવીસન 1210માં પોલોની રમતમાં ઘોડા પરથી પડી જવાથી કોનું મૃત્યુ થયું હતું, કુતુબદ્દીન ઐબકનું. એટલે તમને આ પ્રશ્ન એક શબ્દમાં એ પણ રીતે પૂછાઈ શકે છે કે પોલો રમતા ઘોડા પરથી પડી જવા નીચેમાંથી
क्या सुल्तान नु मृत्यु थयो तो आपने क्या लावो जो कुतुबद्दीन ऐबक એટલે આ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે છે પાણીપત નું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું જો આ પણ આવી ગયું જો અહીંયા સાલ આવી ગઈ હવે કોની કોની વચ્ચે થયું હતું એ પણ આવી ગયું પાણીપત નું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું જેમાં ઇબ્રાહિમ લોદી ની હાર થઈ અને બાબર ની જીત થઈ હતી અને બાબર ની જીત થતા હવે ભારતમાં મુઘલ વંશ ની સ્થાપના છે એ બાબર દ્વારા થઈ હતી જે પાણીપત નું પ્રથમ યુદ્ધ જીતી ગયો બાબર એના કારણે છે કે આ થયો હતો સુલતાન મહમદ શાહ ત્રીજા ખાસ યાદ રાખજો સુલતાન મહમદ શાહ ત્રીજા ના વજીર નું નામ મહમદ ગાવા જે છે એ મહમદ ગાવા હતો કેમ કે આ પ્રસિદ્ધ વજીર હતો એને સારા એવા વિકાસના કાર્યો પોતાના સામ્રાજ્યની અંદર કરવા માટે વજીરની ભૂમિકા મહત્વની હતી એટલા માટે મહમદ ત્રીજા ના સુલતાન નું નામ મહમદ ગાવા હતું રજિયા સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા હતી તો આ વિધાન સાચું છે દિલ્હીની ગાદી ઉપર આવનાર જો કોઈ મહિલા હોય અને પહેલાના પ્રાચીન સમયની અંદર પુરુષ પ્રધાન સમાજ હોવા છતાં પુરુષ પ્રધાન સમાજની અંદર જો પહેલી વહેલી કોઈ મહિલા શાસક તરીકે આવેલી હોય તો એ પ્રથમ મહિલા શાસક રજિયા સુલતાન હતી એટલા માટે આ વિધાન સાચું પડે છે ત્યારબાદ જોડકા ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જોડકા તમને એ અને બી વિભાગ જે આપેલા હોય તો એમાંથી તમારે જે ત્રણ વિકલ્પ આપેલા છે જોડકા પણ ત્રણ હશે અને એમાં વિકલ્પ પણ તમને એ બી અને સી આવા ત્રણ વિકલ્પ આપેલા છે તો એમની અંદર જે આખો સાચો વિકલ્પ હોય એને ટીક કરવાનો થાય બીજા બે વિકલ્પ એવા હશે જે ખોટા હશે એટલે આખો વિકલ્પ સાચો હોય એ પસંદ કરવાનો થશે એ બાબત ખાસ યાદ રાખજો સાથે સાથે આ જોડકું તમે એક ટીક કરશો તો એક જોડકાના ત્રણ માર્ક છે એ તમને મળશે હવે આપણે જોઈએ અવિભાગની અંદર કુતુબદ્દીન કુતુબ મિનાર ધાયદીન કા ઝોપડા વિજયનગર અને બહમની રાજ્યની રાજધાની તો આ પ્રદેશો આપેલા છે અને આ એની સામે નામ આપેલું છે એટલે કે અજમેર બિદર દિલ્હી કાવેરી અને તુંગભદ્રા તો કાવેરી અને તુંગભદ્રા નદી છે બાકીના આ છે એ નગરો આવેલા છે તો એના વિશે હવે જોઈએ કે પેલું છે કુતુબ મિનાર કુતુબ મિનાર ક્યાં આવેલો છે તો કે દિલ્હીમાં એટલે પેલા સામે ક ધાયદીન કા ઝોપડા ધાયદીન કા ઝોપડા ક્યાં આવેલું છે અજમેરમાં તો બીજા સામે અ વિજયનગર વિજયનગર ની અંદર શું છે તો કે તુંગભદ્રા નદીના કિનારે છે તો એ ત્રીજાની સામે ઈ અને ચોથું બહમની રાજ્યની રાજધાની તો બહમની રાજ્યની રાજધાની કઈ હતી બિદર તો ચોથા સામે બ તો આપણે જે આ રીતે કે ભાઈ પહેલા સામે ક બીજા સામે અ ત્રીજા સામે ઈ અને ચોથા સામે બ તો આપણો આ બી વિકલ્પ સાચો છે તો આપણે એ બી વિકલ્પને છે એ પસંદ કરવાનો આ વિકલ્પ કેવા હોય ખોટા હોય એની અંદર આપેલું હોય પણ એમાં આડા અવળા હોય તો એ વિકલ્પ મેચ ન થાય તો આપણે આખો આ વિકલ્પ મેચ થતો હોય એને આપણે ટીક કરવાનો રહેશે અને એને ટીક કરો એટલે તમને એ જોડકાના ત્રણ માર્ક મળશે એવા આપણી પેપર સ્ટાઇલ મુજબ બે જોડકા પૂછાયા હશે એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો અને આ માહિતી અગત્યની છે તો આનો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોને કરાવ્યું હતું એટલે એ સમય દરમિયાન પણ વાહન વ્યવહારના વિકાસ માટે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ શેરશાહે કરાવ્યું હતું ખાસ યાદ રાખજો ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ શેરશાહ સુરી તો એ શેરશાહ સુરી દ્વારા કરવામાં આવ્યું હતું પાણીપતનું બીજું યુદ્ધ જો આગળના પ્રકરણમાં મેં તમને કીધું હતું પ્રકરણ નંબર 2 માં યાદ રાખજો કે પાણીપતના ત્રણ યુદ્ધ થયા છે તો આપણે એમાં પહેલાની વાત કીધી હતી પ્રકરણ 3 માં બીજું યુદ્ધ આવ્યું પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો પાણીપતનું બીજું યુદ્ધ 1556 ખાસ યાદ રાખજો 1556 માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું અકબરે ખાલી જગ્યા સહિષ્ણુતા યુગનો પ્રારંભ કર્યો હતો તો અકબરે સામાજિક સહિષ્ણુતા યુગનો પ્રારંભ કર્યો હતો એટલે આપણી ખાલી જગ્યામાં સામાજિક જવાબ આવશે મહારાણા પ્રતાપ ખાલી જગ્યાના પ્રતાપી રાજા હતા તો મહારાણા પ્રતાપજી ક્યાંના રાજા હતા મેવાડના તો મેવાડના મહારાણા પ્રતાપજી રાજા હતા શેરશાહે હુમાયુને હરાવીને પોતાની સત્તા સ્થાપી હતી તો આ વિધાન સાચું છે શેરશાહે છે હુમાયુને હરાવી અને દિલ્હીની ગાદી છે એ મેળવેલી હતી અને શેરશાહને એક સુધારકના સ્વરૂપમાં યાદ કરવામાં આવે છે એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો
વીર દુર્ગાદાસ રાઠોડની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. તો વીર દુર્ગાદાસ વિશે પણ આપણે માહિતી આ પ્રકરણમાં લીધી હતી. તમે એ વિડિયો નિહાળશો પ્રકરણ 3 નો તો તમને ખ્યાલ આવશે. તો વીર દુર્ગાદાસની તુલના રાણા પ્રતાપ સાથે થાય છે. આ વિધાન સત્ય છે એટલા માટે સાચાની નિશાની અને ખરા ખોટામાં મેં કીધું એ પ્રમાણે બે જ ઓપ્શન હશે, ખરું અને ખોટું. તમારે છે એમાં ખરું સિલેક્ટ કરવાનું થાય. ત્યારબાદ એક શબ્દની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો જોઈએ. તો કે બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. ખાસ યાદ રાખજો, બાબરનું પૂરું નામ અથવા મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. હુમાયુનો અર્થ શું થાય છે? તો કે હુમાયુનો અર્થ નસીબદાર છે, એ નસીબદાર એવો થાય છે. ત્યાર પછીનો લાસ્ટ પ્રશ્ન જોઈએ. તો કે સાંજના પ્રાર્થનાના સમયે વાંચનાલયની સીડીના પગથિયા ઝડપી ઉતરતા પડી જવાથી હુમાયુનું અવસાન થયું હતું. પૂછાઈ શકે છે હુમાયુનું અવસાન કેવી રીતે થયું હતું? તો પ્રાર્થના સમયે વાંચનાલયની સીડીના પગથિયા ઝડપી ઉતરતા, જો વાંચનાલયને સીડીના પગથિયા ઝડપી ઉતરતા એનું પડી જવાથી મૃત્યુ થયું હતું. આપણે આગળ પણ જોયું હતું કુતુબદ્દીન ઐબકનું મૃત્યુ પોલોની રમતમાં થયું હતું. આનું સીડી પરથી પડી જવાથી થયું હતું. કોનું? નામ પણ ખાસ યાદ રાખજો. હુમાયુનું અવસાન છે એ સીડી વાંચનાલયની, વાંચનાલય એટલે લાઇબ્રેરીની સીડી પરથી પડી જવાથી છે એ હુમાયુનું મૃત્યુ થયું હતું. તો પ્રકરણ 3 નું રિવિઝન પણ અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે આગળનું પ્રકરણ જોઈએ. એવા અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો, મૌર્ય યુગ દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું? તો ખાસ મૌર્ય યુગ શાસન દરમિયાન સ્તૂપ અને સ્તંભ લેખોની છે એ શરૂઆત થઈ હતી. તો આવા સ્તૂપ અને સ્તંભ લેખો મૌર્ય યુગ સમય દરમિયાન શરૂ થયા હતા, જેમની અંદર આપણે સાંચીના સ્તૂપ વિશે વાત કીધી હતી. સાંચીના સ્તૂપના રેખાચિત્ર પણ આપણે છે એ જોયું હતું. તો એના વિશેની વાત મૌર્ય યુગની અંદર કરેલી હતી. ઓડિશામાં કયું સૂર્ય મંદિર આવેલું છે? તો ઓડિશાની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. એની વિશેષતા વિશે પણ આપણે વાત કરી હતી કે કોણાર્કના સૂર્યનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશા તરફ રાખવામાં આવેલું છે, જેને કારણે શિયાળાની ઋતુ દરમિયાન સૂર્યનું સીધું કિરણ ગર્ભગૃહમાં પ્રવેશે છે અને સૂર્યની મૂર્તિના મુકટમાં રહેલી મણીને કારણે અંદરનો ભાગ આખો ચમકી ઉઠે છે. તો આવું જે એક પડચાજનક કાર્ય છે એ થાય છે અને આવી જે આશ્ચર્યજનક ઘટના છે એ ઘટના થતી હોવાને કારણે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ વિશેષ ખ્યાતિ ધરાવે છે. કોણાર્કના સૂર્ય મંદિરને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ પણ જણાવી દઉં. તો કે કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ કાળા પથ્થરોમાંથી તૈયાર થયેલું છે. તો એ કાળા પથ્થરોમાંથી તૈયાર થયેલું હોવાને કારણે કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બાબત પણ ખાસ યાદ રાખજો. જો એમનું બીજું નામ આવ્યું કાળા પેગોડા, કેમ કે આપણા આ ઓપ્શનમાં કોણાર્ક ન હોય તો શું હોય? કાળા પેગોડા અથવા કાળા પેગોડા અથવા કોણાર્ક બેમાંથી એક આવી શકે છે. એટલે બંને નામ છે એ યાદ રાખજો. શાહજહાંએ લાલ કિલ્લામાં મયુરાસન બનાવડાવ્યું હતું. એટલે મયુરાસન છે એ આપણી ખાલી જગ્યા છે. શાહજહાંએ લાલ કિલ્લામાં ખાલી જગ્યા બનાવડાવ્યું હતું મયુરાસન. મયુરાસન એટલે કે મોર જેવા આકારનું આસન, એમને મયુરાસન કહેવામાં આવે છે. જેમ સિંહાસન એટલે સિંહ જેવા આકારનું, અહીંયા મોર જેવા, મયુર એટલે મોર, તો મોર જેવું આસન બનાવેલું હતું એને છે એ લાલ કિલ્લામાં બનાવેલું હતું. પરંતુ એ ઈરાનનો રાજા છે કે જ્યારે અહીંયા ચઢાઈ કરી તો ઈરાનનો રાજા પોતાની સાથે ઈરાન છે એ લઈ ગયેલો હતો. આજે વર્તમાન સમયમાં લાલ કિલ્લાની અંદર આવું મયુરાસન છે નહીં. તાજમહેલ આગ્રામાં ગંગા નદીના કિનારે આવેલો છે. તો અહીંયા ખરા ખોટા જોઈએ તો તાજમહેલ ગંગા નદીના કિનારે આવેલો નથી. એટલા માટે આ વિધાન છે એ ખોટું બને છે. કેમ કે તાજમહેલ આગ્રામાં છે પણ ગંગા નહીં, યમુના નદીના કિનારે આવેલો છે. એટલા માટે અહીંયા ગંગા નદી આપેલું છે. તો આ વિધાન એટલા માટે ખોટું છે. મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. તો આ વિધાન પણ ખોટું છે. કેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી યુગના સિદ્ધાર્થ જયસિંહ, જો સોલંકી યુગના રાજવી સિદ્ધાર્થ જયસિંહ છે આ પણ બાબત સાચી છે, પરંતુ સોલંકી યુગના રાજવી સિદ્ધાર્થ જયસિંહે નહીં પરંતુ ભીમદેવે બંધાવેલો છે. તો એટલા માટે આ વિધાન છે એ વિધાન
ખોટું પડે છે તો એ બાબત પણ યાદ રાખજો અને મેં આગળ કીધું તું એમ ખરા ખોટા તમે જો સમજી વિચારીને એનો જવાબ લખશો તો ખરા ખોટામાં તમારો જવાબ ક્યારે ખોટો પડશે નહીં એટલા માટે આ બંને વિધાનો છે એ બંને વિધાનો ખોટા પડે છે ત્યારબાદના પ્રશ્નો જોઈએ તો કે શિલ્પકલા એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવને પથ્થર ઉપર કોતરવા તો શિલ્પકલા કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય તો કે શિલ્પીના મનમાં જાગતા ભાવને પથ્થર ઉપર કોતરવા એટલે શિલ્પકલા અને શિલ્પકલામાં છીણી અને હથોડીની મદદથી પથ્થર ઉપર આવી આકૃતિ કોતરવામાં આવે છે જેને મૂર્તિ પણ કહી શકાય તો એ મૂર્તિ શિલ્પકાર જે છે એ શિલ્પકાર કોતરે છે તો શિલ્પકલા એટલે પથ્થર ઉપર કોતરવું પણ કોણ કોતરે છે શિલ્પી સ્થાપત્યકાળમાં નિષ્ણાત વ્યક્તિને સ્થપતિ કહેવામાં આવતું તો આ પૂછાય સ્થપતિ કોને કહેવામાં આવે તો કે નિષ્ણાત વ્યક્તિને છે એ સ્થપતિ કહે છે તાજમહેલ કોની યાદમાં બનાવવામાં આવેલું હતું તો તાજમહેલ એમની પત્ની હતી મુમતાજ તો પત્ની મુમતાજની યાદમાં છે એ મુમતાજની યાદમાં બંધાવવામાં આવેલો હતો અહીં પ્રશ્ન તમને એવો પૂછી શકે છે તાજમહેલ કોની યાદમાં બનાવ્યો તો નીચે ઓપ્શન આપેલા હોય પત્ની પછી દીકરી માતા કે દાદી તો એની પત્નીની યાદમાં છે એમને તાજમહેલ બંધાવેલો હતો અને એ લોકો એમને બેગમ કહેતા હતા સુલતાન જે હતા એ લોકો એમને બેગમ તરીકે એટલે બેગમ મુમતાજ મહેલની યાદમાં તાજમહેલ બંધાવેલો હતો અને એક પંક્તિ છે ખાસ કરીને જૂનાગઢની અંદર ઉપરકોટ કિલ્લાની અંદર જઈએ તો ત્યાં એક પંક્તિ આવેલી છે અડીક અડી વાવ અને નવગઢ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂવો આ પંક્તિ પણ ખાસ અગત્યની છે યાદ રાખજો અડીક અડી વાવ અને નવગઢ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂવો તો આવી પંક્તિ પણ સ્થાપત્ય માટે પ્રખ્યાત રહેલી છે અને સાથે સાથે આ પ્રકરણની અંદર અમુક ગ્રંથો આપેલા છે તો એવા ગ્રંથોનું પણ અગત્યતા રહેલી છે એટલે પાઠ્યપુસ્તક પણ વાંચજો એટલે એના કારણે ખ્યાલ આવે છતાં પણ અગત્યનું પુસ્તક જોઈએ તો કે હિતોપદેશની રચના છે એ નારાયણ તો એ નારાયણ દ્વારા છે હિતોપદેશ નામના ગ્રંથની રચના કરેલી હતી અને આજે એમની બાળ વાર્તાઓ પણ હિતોપદેશના અલગ અલગ ભાગમાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અગત્યનું છે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ભાગ આ સેશન એટલે કે રિવિઝનનો પહેલો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ એટલે પ્રકરણ 1 થી 4 આપણે જોયા તો આ પ્રકરણના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટ તમારે બાકી કરી અને તમારી બુકની અંદર લખવાની રહેશે અને પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક